સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારત વિશ્વકપ વિજય બાદ ક્રિકેટ રસિકોમાં આનંદ જોવા મળ્યો હતો અને રોડ ઉપર આવી ઢોલ નગારા વગાડી ફટાકડા ફોડી જીતનો ઉત્સવ મનાવ્યો હતો. શનિવારના રોજ ઇન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચને લઈને સવારથી જ ક્રિકેટ પ્રેમીઓમાં ભારતની જીતને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો અને સાંજના સમયે મેચ ચાલુ થતાં ક્રિકેટ પ્રેમીઓ ટીવી સ્ક્રીન આગળ ગોઠવાઈ ગયા હતા તો લોકો પોતાના ઘરોમાં કે મોબાઈલમાં મેચ જોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો અને મોડી રાતે ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકા પર 7 રને રોમાંચક ટાઇટલ જીત્યા બાદ સમગ્ર દેશના રસ્તાઓ પર એક એવું દ્રશ્ય જોવા મળ્યું જે ભાગ્યે જ જોવા મળે છે. પ્રાંતિજ ખાતે તો જાણે દિવાળી જેવો માહોલ નજરે પડતો હતો ત્યારે વર્ષ 2011માં ધોનીની કપ્તાનીમાં ભારતમાં આયોજિત 50-50 વર્લ્ડ કપમાં જીત સમયે પણ આવી જ કેટલીક તસવીરો જોવા મળી હતી જેનું શનિવારે પુનરાવર્તન થયું હતું. શનિવારે ભારત દક્ષિણ આફ્રિકાને હરાવ્યું ત્યારે ફરી એકવાર આ દ્રશ્ય જોવા મળ્યું હતું. પ્રાંતિજ ખાતે સામાન્યથી લઈને દરેક વર્ગના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ રસ્તા પર ફટાકડા ફોડીને અને ઢોલના તાલે નાચીને ભારતની જીતની ઉજવણી કરી એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. તો પ્રાંતિજ ભાંખરિયા બસ સ્ટેશન, સોનીવાડા નાકા, વેરાય માતા મંદિર ચોક, આંટિયાવાસ, નાની ભાગોળ સહિતના વિસ્તારોમાં ક્રિકેટ રસિકોએ ભારતની જીત બાદ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી અને ક્રિકેટ પ્રેમીઓ હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને તિરંગો લહેરાવી એકઠા થઈને ભારત માતા કી જય, જય શ્રીરામ, વંદે માતરમના નારા સાથે જીતની ખુશી વ્યક્ત કરી હતી અને ભારતની જીતનો ઉત્સવ મનાવ્યો હતો. જીલ રાવલ, જેડેસી, ક્રાંતિજ. આજે T20 વર્લ્ડ કપનો ફાઇનલ મેચ હતી ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે, જે છેલ્લી ઓવર સુધી ખૂબ જ રસાકસી ભરી રહી અને અંતે ઇન્ડિયાનો વિજય થયો. બધા અમે ક્રિકેટ રસિકો આજે ભાખરીએ ભેગા થઈ અને જીતનો જશ્ન મનાવીએ છીએ. ભારત માતા કી જય, જય શ્રીરામ. ઘણા બધા વર્ષોથી આપણે જેની રાહ જોતા હતા એ વિશ્વનો વર્લ્ડ કપ આપણે જ્યારે જીતી ગયા છે, ભારત આ ચોથો વર્લ્ડ કપ જીતી છે અને આ વર્ષે એટલી બધી ખુશી એટલા માટે છે કે ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન પણ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા છે. અને સાથે સાથે આપણે જે આ ખુશી જે મળી છે, કારણ કે આજે આખા ભારત દેશની અંદર જશ્નનો માહોલ ચાલી રહ્યો છે. જશ્નનો માહોલ એટલા માટે કે સાઉથ આફ્રિકા એ પહેલી વાર આ ફાઇનલની અંદર આવી અને પહેલી વાર ફાઇનલમાં આવી એ છતાં પણ ભારત દેશ એટલે કે ભારતની જે ટીમ ઇન્ડિયા છે, રોહિત હોય, વિરાટ હોય કે બધા જેટલા પ્લેયર્સ, એટલું ખૂબ જ સુંદર અને સારું રમ્યા છે અને આપણને ભારત દેશના 150 કરોડની જે જનતા છે એને ખુશી અપાવી છે અને જે ખુશીનો જશ્નનો જે માહોલ આપણે જોઈ શકીએ છીએ. સાબરકાંઠા જિલ્લાની અંદર પ્રાંતિજીના શહેરની અંદર યુવાનો જે છે, જે પ્રાંતિજના જે યુવાનો અત્યારે હાલ જોઈ રહ્યા છે કે આતિશબાજી કરી રહ્યા છે અને આતિશબાજીનો જે જશ્નો અને માહોલ જે ચાલી રહ્યો છે આ બધા જોઈ શકો છો. અને ભારત દેશને જ્યાં વિજેતા બનાવવા માટે ટીમ ઇન્ડિયાના જેટલા બધા જ પ્લેયરો છે એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. બોલો ફરીથી એકવાર, ભારત માતા કી, ભારત માતા કી. થેન્ક યુ.